નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે. ગુજરાત એટીએસ એનસીબીનું સંયુક્ત ઓપરેશન છે, જે સફળ રહ્યું છે. ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં 3 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને દરોડામાં 10થી પણ વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ફેક્ટરીમાંથી ડ્રગ્સ રો મટીરિયલ મળી આવ્યું છે. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરિયલ તૈયાર કરવામાં આવતું હતું. ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યો અન્ય દેશમાં પણ મોકલતા હતા. તો ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સફળતા હાથ લાગી છે. એટીએસ એનસીબીનું આ સંયુક્ત ઓપરેશન છે. ગુજરાત અને રાજસ્થાનમાં 3 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે? સંધ્યા, જે રીતે અમદાવાદની અંદર અને અમદાવાદની નજીક જે છે તમામ જગ્યાએ જે ડોક્ટર જે મેડિકલ માટે જે યુઝ કરવા માટે દવાઓ માટે જે કેમિકલ હોય છે તેની આડમાં ડ્રગનો વેપાર ચાલતો હતો અને તેની ફેક્ટરી જે છે તે પકડવામાં આવી છે. કરીબન 10થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, કારણ કે આ લોકો જે આ ડ્રગને માત્ર ગુજરાત કે દેશ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાય કરતા હોવાનું સામે આવી રહ્યું છે. અને કરોડની રકમમાં આ ડ્રગ જે છે કાચું મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે અને તમામ લોકોની પૂછપરછ ચાલુ છે. 4:15 વાગે આ મામલે ડીજીપીથી લઈને હોમ અફેર્સના જે અધિકારીઓ છે તે પ્રેસ કરવાના છે. એટલે કહી શકાય કે એક મોટી સફળતા એટીએસ અને એનસીબી બંને સંયુક્ત ઓપરેશનમાં હાથ લાગી છે અને ક્યાંક ને ક્યાંક ગાંધીનગર અને અમદાવાદ નજીક આટલી મોટી માત્રામાં ડ્રગનો વેપાર ચાલતો હતો અને તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જી જી નવીન, આપનો આભાર. અને હવે વાત કરીશું અમિત શાહના ઝંઝાવાતી પ્રચારની. તો અમિત શાહ આજે ગુજરાતમાં છે અને સવારથી ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં આજે રોડ શો પણ કરવાના છે. ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં જોડાશે. 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર આ રોડ શો યોજવામાં આવી રહ્યો છે. રોડ શોના પગલે એસઆરપી સહિત 800થી પણ વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. 20થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે. તો જ્યારે કે 3 કિલોમીટરના રૂટનો રોડ શો 1.5 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. તો સાંજે રોડ શો છે જેની તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી છે. શહીદ ભગતસિંહ ચોક થઈ અને આ રોડ શો માર્કેટ ખાતે પૂર્ણ કરવાનો છે. 1.5 કલાકનો આ રોડ શો જેમાં 3.1 કિલોમીટરના વિસ્તારમાં 30થી પણ વધારે સ્ટેજ પર અલગ અલગ પ્રકારના સમાજના માધ્યમથી અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી અને વડોદરા શહેરને શોભે તે પ્રકારે અલગ અલગ પ્રકારના રમતોના પરફોર્મન્સ કરવામાં આવનારા છે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય ગૃહમંત્રી પણ રણ મેદાને છે અને ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોળામાં શાહનો ભવ્યથી ભવ્ય રોડ શો અને સભામાં સંબોધન પણ તેઓ સભાને સંબોધી અને ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું છે કે સમગ્ર દેશમાં મોદી મોદી થઈ રહ્યું છે, રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે અને સાથે તેમણે મનમોહનસિંહ સમયે થયેલા આતંકવાદી હુમલાને લઈને પણ કોંગ્રેસ પર વાર કર્યા. કહ્યું કે મનમોહનસિંહની સરકાર નથી તો આ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેને ત્રીજી વખત પણ દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે હુંકાર કર્યો છે. પોરબંદર બેઠકમાં પ્રચાર બાદ હવે શાહ બપોરે 3:30 વાગે ભરૂચમાં સભાને સંબોધિત કરશે. બાદમાં સાંજે 5:30 વાગે શાહની પંચમહાલ ખાતે યોજાશે સભા, જ્યારે કે સાંજે 7:30 વાગે શાહ વડોદરામાં રોડ શો પણ યોજવાના છે. ખાનગી રાજ્યો હો, બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 મોદીના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર. આતંકવાદ અને નક્સલવાદ
સમાપ્ત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સોનિયા મનમોહન ની સરકાર હતી, મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા, રોજ પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા. કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા? ભાઈ કો જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014 માં વડાપ્રધાન બનાયા, પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મેદાને ઉતર્યા છે, તો અત્યારે સીધા જ સંબોધન કરી રહ્યા છે ને, આપણે ત્યાં લઈ જઈએ. તે વખતે મેં ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ એમને પૂછ્યું હતું, એમણે કહ્યું કે પાણીની ગંભીર સમસ્યા છે, વર્ષોથી છે, પણ એ સમસ્યાને હલ કરવા માટે હું કટિબદ્ધ છું. એમણે જે કામ કર્યું છે, સરકાર પાસે રજૂઆતો કરીને એમણે જે જરૂરિયાતો હતી આ વિસ્તારની એ પૂર્ણ કરવા માટે મોટી મોટી યોજનાઓ મંજૂર કરાવી, સર્વે ચાલુ કરાવ્યો, અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર આ લીલું છમ રે, લોકોની પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટે કેશાજીભાઈ ચૌહાણ એ તો સક્રિય છે જ, પણ અમે બધા પણ એમના કામની અંદર અમે જોડાયેલા છે, અને પૂરી તાકાત સાથે એમને સમર્થન આપીને સરકારમાં કોઈ જગ્યા એમનો કામ રોકાય નહીં, સળસળાટ આ કામો પૂરા થાય અને તમને પાણી મળી જાય એના માટેની હું પણ તમને ખાતરી આપું છું. મારા માટે તો એટલા માટે સરળતા છે કે કેશાજીભાઈએ મોટાભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે, અને એટલે હવે એમને સમર્થન આપીને જે નાને મોટું કોઈ જગ્યાએ રોકાતું હશે એ રોકાય નહીં, એટલું જ અમારા ભાગે છે. બાકી આખો જસ એ પાણી લાવવાનો આ પાણીદાર અમારા નેતા શ્રી કેશાજીભાઈ ચૌહાણ. મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે ધારાસભ્ય તરીકે કેશાજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે. જે ગયા વખતે 2017 ની ભૂલ ની એમણે વાત કરી, મને યાદ છે કે 900 વોટ માટે તે વખતે હારી ગયા હતા, પણ નાસીપાસ થયા નહોતા. એમણે સતત મહેનત ચાલુ રાખી હતી, આ વિસ્તારને રગડોળતા રહ્યા હતા, અને એમણે કામ કરીને લોકોના સંપર્કમાં રહ્યા હતા, અને એટલા માટે આ વખતના 2022 ના ઇલેક્શનમાં તમે અમને ફરીથી ભવ્ય જીત અપાવી હતી. ક્યારેક રાજકારણની અંદર એકાદ વાર કોઈ હારી જાય તો ફરીથી બેઠા થવું એના માટે મુશ્કેલ હોય છે, પરંતુ કેશાજીભાઈ તો માટીમાંથી ઊભા થતા, રાખમાંથી ઊભા થનારા આ નેતા છે, અને એ તમારી સાથેનો સ્નેહ, તમારો પ્રેમ, તમારો સહકાર એના કારણે આ કામ એ કરી શકે છે. એમના મનમાં જે ધગસ છે કે આ વિસ્તારમાં જે પાણીની જરૂરિયાતો છે પૂરી કરવી અને આ વિસ્તારને વિકસિત કરો. મોદી સાહેબ એટલા જ માટે તો આખા દેશમાં અને દુનિયામાં લોકપ્રિય છે કે આ દેશને આ દિન સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનો કોઈએ વિચાર સુદ્ધા નથી કર્યો. મોદી સાહેબે તો આ વિચારને મૂર્તિમંત રૂપ આપીને 1947માં જયારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એ પહેલા આપણો દેશ, ભારત દેશ શું વિકસિત હોય, એ વિકસિત ભારત બને એના માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, અને એ દિશામાં એમણે ખૂબ મોટું કામ કર્યું છે. જે વિસ્તારના લોકોની જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સમયસર ઝડપમાં ક્વોલિટી સાથે પૂર્ણ થાય એના માટે મોદી સાહેબ આખા દેશમાં એ પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા કામો એ આપણા માટે યાદગાર ક્ષણો છે, અને મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બનીને મોદી સાહેબે
આખા દેશ ની અંદર 10 વર્ષ ની અંદર જે ઇતિહાસ રચ્યા છે એની પણ યાદ આખા દેશના લોકોનો છે. 2 ઇલેક્શન થઈ ગયા છે, પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં. આ 2 રાઉન્ડના ઇલેક્શન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે. એમનું જે ગઠબંધન હતું ને, ઇન્ડી ગઠબંધન, એ પૂરું થઈ ગયું છે. એમની હાર એમને ભીત ઉપર દેખાય છે અને હારવાના છે એટલે અંદર અંદર હવે ઝઘડા પણ એમના શરૂ થઈ ગયા છે. પહેલા પણ ઝઘડતા હતા, હવે પણ ઝઘડી રહ્યા છે. આ ઇલેક્શન 7મી તારીખે તમે વોટિંગ કરો, 4 જૂનને દિવસે તમે કાઉન્ટિંગ કરો, ત્યાર પછી આ કોઈ પાર્ટી તમને દેખાવાની નથી, આ કોઈ નેતા તમને બીજા દેખાવાના નથી, એની પણ હું તમને ખાતરી આપું છું. પણ મિત્રો, આટલા વર્ષો સુધી તમે એમને સત્તા આપી, તમારી આટલી બધી અડચણો હતી, તકલીફો હતી, મુશ્કેલીઓ હતી, એને હલ કરવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ ન કર્યું. આ વિસ્તારની અંદર જમીનમાં પાણી ઊંડે છે, એ પણ ઓઇલ મિશ્રિત છે, એ પીવાને કારણે પણ અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો, પણ એને માંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો. મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેળાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઇલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે. આજે પીવાનું પાણી સારું શુદ્ધ પાણી મળે, પાણીને કારણે કોઈ રોગ ન થાય, એ પ્રકારની જો કોઈએ વ્યવસ્થા કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી નહોતી, એના કારણે રોજગારીની તકો ઓછી હતી. સફેદ ક્રાંતિ થઈ, ડેરીઓ ખુલતી ગઈ અને આ ડેરીઓના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર પાણી નહીં હોવા છતાં પણ જે હરિયાળી છે, જે સમૃદ્ધ છે, એ આ ડેરીઓને કારણે છે. મોદી સાહેબે આ શ્વેત ક્રાંતિ માટે જે સહકાર આપ્યો, જે કાયદામાં સરળતા કરી, એના કારણે. થોડી વારમાં અમિત શાહ ભરૂચ પહોંચશે. ભરૂચમાં વિશાળ જનમેદનીને સંબોધશે અમિત શાહ. એક જ દિવસમાં શાહ 4 લોકસભા બેઠકોને સંબોધિત કરી રહ્યા છે. પોરબંદરના જામકંડોરામાં સભા સંબોધ્યા બાદ તેઓ 3:30 વાગે સભા ગજવશે ભરૂચ, ત્યારબાદ પંચમહાલ અને ત્યારબાદ વડોદરા. તો એક જ દિવસના અલગ અલગ આ કાર્યક્રમ છે અને ભરૂચમાં વિશાળ જનમેદનીને સંબોધશે. થોડી વારમાં અમિત શાહ પહોંચશે ભરૂચમાં અને ભરૂચ બાદ પંચમહાલ વડોદરાનો પણ કાર્યક્રમ છે. સાંજે વડોદરામાં તેઓ રેલી પણ કરવાના છે. તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું, ભરૂચમાં કઈ રીતે તૈયારીઓ થઈ રહી છે, આપણી સાથે દીપક જોડાયા છે. જી દીપક, કેટલા સમયમાં અમિત શાહ ત્યાં પહોંચવાના છે અને કઈ રીતે તૈયારી? બિલકુલ સંધ્યા, વાત કરીએ તો જે આજે ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ જે વિધાનસભા આવે છે, જે ઝઘડિયા વિધાનસભા આવે છે, આ ઝઘડિયા વિધાનસભા પર આજે અમિત શાહ અને જે આપણા રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. આ પ્રથમવાર જે આ સભા ગજવી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે મોટી સંખ્યામાં જનમેદની અહીંયા એકઠી થઈ રહી છે. કહી શકાય કે લગભગ 15,000 થી વધુ લોકોને અહીં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે તમે જોઈ શકો છો કે જે આ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 15,000 જેટલા અહીં લોકો આવશે. અત્યારે જે આ એક કહી શકાય કે જે ઝઘડિયા વિધાનસભા છે એ પહેલા બીટીપીનો ગઢ ગણવામાં આવતો હતો અને બીટીપીનું રાજ્ય, પરંતુ ગત જે વિધાનસભામાં ભાજપે બાજી મારતા હવે આ ઝઘડિયા બેઠક જે છે એ બીટીપી પાસેથી છીનવી લઈ અને ભાજપ પાસે આવી ગઈ છે. આપણી સાથે જિલ્લા પ્રમુખ છે, એમની સાથે વાત કરીએ. કઈ રીતે પ્રોગ્રામ રહેશે આજે અમિત શાહનો? આજે સન્માનીય દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પધારી રહ્યા છે, એમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ છે. અહીંયા 3 વાગે કાર્યક્રમની શરૂઆત થઈ જશે, 3:30 વાગે. ખૂબ ઉત્સાહ આ વિસ્તારના લોકોનો છે. અમિત શાહ સાહેબ કે જેઓએ એક ધડાકે 370ની કલમ કોઈપણ જાતના રક્ત રચિત થયા વગર જે વિરોધ પક્ષો કહેતા હતા, એ લોકોને બધાને આ પુને ભરી સરકારની નીતિના કારણે જે બધાને ખોટા પાડ્યા છે એવા
આપણા ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે એમને આવકારવા માટે 7.5 વિધાનસભામાંથી કાર્યકર્તાઓ અને લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને વાત કરીએ પ્રમુખશ્રી કે આ જે ઝઘડિયા બેઠક જે છે એ ઝઘડિયા બેઠક બીટીપી નો ગઢ ગણવામાં આવ્યું છે, ભાજપ પાસે અત્યારે આવી છે, પરંતુ હજુ પણ આ ઝઘડિયા બેઠક અને દેડિયાપાડા સાગબારા જે બેઠક છે, જે દેડિયાપાડાની બેઠક છે અને ઝઘડિયા બેઠક આદિવાસી ગઢ ગણવામાં આવે છે, આદિવાસીઓ નિર્ણાયક મત છે, તો અહીં પ્રથમવાર આ જાહેર સભા થઈ રહી છે, કઈ રીતે આપણે આદિવાસીઓના નિર્ણાયક મતોને આપણે આપણા તરફ ખેંચીશું? આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અગાઉ 2014 માં પીએમ સાહેબ ની સભા થઈ હતી, 2019 માં પીએમ સાહેબ ની સભા થઈ હતી અને આજે આદરણીય ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ ની સભા થઈ છે. આદિવાસીઓ આપણે હમણાં ખબર પડી જશે કલાક પછી કે ભારતીય જનતા પાર્ટી સાથે કેટલા બધા ફરી મળીને ઉત્સાહથી આ કાર્યક્રમને માણવા આવ્યા છે. ખાસ સામે ચૈતર વસાવા છે, જે પણ જોર મારી રહ્યા છે આપના નેતા અને ગઠબંધનમાં છે કોંગ્રેસ અને આપ, તો આપણે એમની સામે 5,00,000 લીડ જે આપણે લક્ષ્યાંક છે કઈ રીતે પૂરો કર્યો? ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા બુથ સુધી પહોંચે છે, બુથના જીતવા માટેના બિલકુલ. તો અમિત શાહ થોડીક જ વારમાં તેઓ ત્યાં પહોંચવાના છે, ભરૂચમાં પણ સભાને સંબોધિત કરશે. આદિવાસી આ વિસ્તાર છે અને આદિવાસી વોટ નિર્ણાયક બનાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ બેઠકમાં ભાજપ માટે સારા સમાચાર અને કોંગ્રેસને મોટો ઝટકો લાગશે. શનિવારે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહિત 72 લોકો ભાજપનો કેસ ધારણ કરશે. કોંગ્રેસના પ્રદેશના નેતા અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ, ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ, પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વખત બેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડની ઉપસ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર પદાધિકારીઓએ મુખ્યમંત્રી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી કોંગ્રેસના 41 સક્રિય સભ્યો અને 31 પદાધિકારીઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે. 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી તમામે રાજીનામું આપ્યું હતું. આજની આ પહેલી રજૂઆતમાં આપને જણાવીએ, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મરીઝની ગઝલોના ચાહક જિગ્નેશ મેવાણીના લગ્નના વાતની આખરે જાહેરમાં ચર્ચા તો થઈ જ ગઈ. જિગ્નેશ મેવાણીએ લગ્ન કેમ નથી કર્યા તેના કારણ અન્ય કોઈએ નહીં પણ ગેની બહેનને આપવા પડ્યા, તે પણ જાહેર સભામાં. આમ તો કાર્યક્રમ હતો ગેની બહેનના પ્રચાર માટેનો, પણ આ કાર્યક્રમમાં ચર્ચા થઈ ગઈ જિગ્નેશ મેવાણીની. થરાદમાં આયોજિત કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ લગ્ન કેમ નથી કર્યા એ મુદ્દો છવાઈ ગયો. ગેની બહેન તો માત્ર જિગ્નેશભાઈએ લગ્ન કેમ નથી કર્યા તેની વાત કરતા હતા. ગેની બહેને તો જિગ્નેશ મેવાણીની જાનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં જિગ્નેશભાઈએ ગેની બહેનને અટકાવી ખાનગીમાં કરેલી વાત જાહેર થઈ અને પ્રચારના કાર્યક્રમમાં એન્ટ્રી થઈ પ્રિયંકા ચોપરાની. આમ તો ઘણી વખત હું ભાઈને કહું કે હવે ભાઈ જાન ક્યારે દોડવાની દે, લોણારી થવા મારે આવવાનું છે, પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે જેને લગ્ન કરવાનો, આપણા બધા માટે જેને લગ્ન કરવા માટેનો. લગ્ન કરવા માટેનો ટાઈમ એને કેટલી ચિંતા. જિગ્નેશભાઈ કહે છે કે પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા, પણ મારે તમારા બધાની ચિંતા છે. પહેલું બધા લોકોનું કઈ સારું થવા માટેનું તે થઈ રહે અને પછી હું પોતે લગ્ન. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડીસામાં રોડ શો યોજ્યો હતો અને ડીસાના હવાઈ પિલરથી ડીસાના વિવિધ માર્ગો ઉપર આ રોડ શો ફર્યો હતો. ગેનીબેનના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ, લોકો, કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા અને બનાસકાંઠાની જનતા પણ તેમને સાથ આપવા માટે આ રોડ શોમાં જોડાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ, ભાષા ભાષી સેલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ઉત્તર ભારતીય મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે. રવિવારે બપોરે 1 કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ પણ યોજાશે.
તો રાજ્યમાં ચૂંટણી નજીક છે અને ત્યારે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન મામલે નર્મદા જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવ્યો હતો અને હવે આ લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. મતદાન ખાસ કરીને કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય, મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય, લોકો લહેર કરવા નીકળી જાય. પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે. એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કરીને જ પછી ફરવા જવું જોઈએ. પાછલા વર્ષોમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઓછું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારેમાં વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે. તો પાટનગર ગાંધીનગરમાં એક જ દિવસમાં બીજી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતમાં 4-5 લોકોએ ભેગા મળી યુવતીની હત્યા કરી છે. યુવતીની હત્યા કરી લાશ રોડ પર ફાંકી દીધી. યુવતી બાબતે જૂની અદાવતમાં ખૂન કરાયું છે. એક જ દિવસમાં 2 હત્યાથી ગાંધીનગર પોલીસ પર સવાલ પણ ઉઠ્યા છે. નિર્જુલ ગામ હોય અને મોનસા પરમાર સાહેબના રોડ ઉપર નાખી દીધો દવાખાના. અમે પાસે આવ્યા, પાસેથી અમે શિબિરમાં લઈ ગયા. 5 જણને વાગ્યો. એટલે ઘટના આખી શું હતી? છોકરા છોરીની ઘટના થઈ. કોમલિયાએ હુમલો કરી દીધો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હત્યા થઈ છે. સિવિલ હોસ્પિટલમાં ખીલાયો ખૂની ખેર. સારવાર માટે લઈ જઈ રહેલા યુવકની છરી મારીને હત્યા થઈ છે. ડમ્પિંગ સાઇટ પર આરોપીના પિતાનો મૃતક યુવક સાવન માજીરાણા સાથે ઝઘડો થયો હતો, જે બાદ યુવક સાવનને સિવિલ હોસ્પિટલ લવાયો હતો અને પિતા પર હુમલાની અદાવતમાં તેનો પુત્ર સિવિલ હોસ્પિટલે ધસી આવ્યો. સારવાર લઈ રહેલા સાવન માજી રાણાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. સુરતમાં નોઈડાના 2 વ્યક્તિને પૂણામાં ગોંધી રખાયાની ઘટના સામે આવી છે. નલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેને સુરત બોલાવાયા હતા અને બંનેને ગોંધી રાખી ખંડણી માંગવામાં આવી. આરોપીઓએ ખંડણી માંગી 3 લાખ ઓનલાઈન પડાવ્યા, જ્યારે કે બંને ભાઈઓએ પોલીસે ને જાણ કરી અને આરોપીઓને પોલીસ તપાસની જાણ થતાં બંનેને છોડી મુકાયા હતા. જોકે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે ખંડણીના 3 લાખ રિકવર કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો પવિત્ર નર્મદાની પરિક્રમા કરતા વડોદરાના પરિવારનો ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે. નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું છે. માંજલપુરના સુરભી પાર્કમાં રહેતા 63 વર્ષીય હરિ મોદન પોતાના પરિવાર સાથે પરિક્રમા કરવા આવ્યા હતા. પરિક્રમા દરમિયાન તબિયત બગડતા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. અગાઉ પણ હાર્ટએટેક અને પેરાલિસિસની તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે પરિવારમાં શોક છે. તો પરિક્રમા દરમિયાન 63 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં તેઓ જોડાયા હતા, પરંતુ તબિયત પહેલાં પણ તેમની નાદુરસ્ત રહેતી હતી અને જ્યારે હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. વડોદરાથી પરિવાર સાથે તેઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા.